વાયરસના કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, ત્યારે ફરી ગુજરાત સરકારે કોરોનાને ડામવા મહત્વનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. કોરોના સંક્રમણ વધતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓને હવે કરાવવો પડશે આરટીપીસીઆર ટેસ્ટ. 72 કલાક અગાઉનો રિપોર્ટ માન્ય રહેશે અને રિપોર્ટિવ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં મહારાષ્ટ્રના મુસાફરોને પ્રવેશ મળશે. ગુજરાતમાં વધતા કોરોના કેસોને જોતા ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના જે કેસો છે તે રાફડો ફાટ્યો છે, જેને લઈને જે મુસાફરો હોય કે જે મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા હોય જેના કારણે ક્યાંકને ક્યાંક મુસાફરો સંક્રમિત હોય તો ગુજરાતમાં ક્યાંકને ક્યાંક વધુ કોરોના વાયરસ ફેલાય શક્યતાઓ છે, જેના કારણે હવેથી મહારાષ્ટ્રથી આવતા તમામ જે મુસાફરો હોય તેનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. એ રેલવેથી આવે, બસથી આવે કે પછી ટ્રેનથી આવે, જેટલા પણ મુસાફરો આવતા હોય છે તેમનું કોરોના વાયરસનું જે ટેસ્ટ છે તે ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. પ્રવાસીઓને ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવાવો પડશે અને 72 કલાક પહેલાં આ જે રિપોર્ટ છે તે માન્ય રહેશે. એટલે કે મહત્વનું છે કે જે રીતે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે, જેને લઈને કોરોના વાયરસ ન ફેલાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.